ગુડ મોર્નિંગ. નમસ્કાર, હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમજે મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. આપણે આજે યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ એનું ગ્રામર શીખીશું. ઓકે, તો આપણા ત્રીજા પાઠની અંદર આપણે શીખીશું યુઝ ઓફ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળ. આપણે પહેલા પાઠમાં પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ એ શીખી જ ગયા. આજે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ શીખીશું. આપણે આ એક્ઝામ્પલ જોઈએ. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ. આનંદ સેઝ, વોટ વેર યુ ડુઈંગ એટ 8 AM યસ્ટરડે? વિપ્લવ, કે ગઈકાલે 8 વાગ્યે સવારે તું શું કરી રહ્યો હતો? વિપ્લવ સેઝ, આઈ વોઝ સિંગિંગ અ ભજન. હું ભજન ગાઈ રહ્યો હતો. આનંદ સેઝ, વેર વેર યુ સિંગિંગ? તું ક્યાં ગાઈ રહ્યો હતો? વિપ્લવ સેઝ, આઈ વોઝ સિંગિંગ ધ ભજન ઇન માય સાધનાખંડ. હું મારા સાધનાખંડમાં ભજન ગાઈ રહ્યો હતો. આનંદ સેઝ, હુ વોઝ પ્લેઇંગ ધ હાર્મોનિયમ એટ ધેટ ટાઈમ? તે સમયે હાર્મોનિયમ કોણ વગાડી રહ્યું હતું? વિપ્લવ સેઝ, માય યંગર બ્રધર પાર્થ, મારો મોટો ભાઈ પાર્થ. આનંદ સેઝ, વોઝ એનીવન પ્લેઇંગ ધ તબલા ધેન? તે સમયે કોઈ તબલા વગાડી રહ્યું હતું? વિપ્લવ સેઝ, ઓફકોર્સ, વાઇલ આઈ વોઝ સિંગિંગ, જ્યારે હું ગાઈ રહ્યો હતો, માય એલ્ડર સિસ્ટર પ્રિયંકા વોઝ પ્લેઇંગ ધ તબલા, મારી નાની બેન પ્રિયંકા તબલા વગાડી રહી હતી. સી ઇઝ એન એસ, એ તબલા વગાડવામાં નિપુણ છે. આનંદ સેઝ, હાઉ નાઇસ, કેટલું સરસ. આ જે સંવાદ છે એમાં જે લાઇન કરેલા શબ્દો છે, પહેલામાં જુઓ વેર ડુઈંગ, પછી વોઝ સિંગિંગ, વેર સિંગિંગ, વોઝ સિંગિંગ, વોઝ પ્લેઇંગ, વોઝ પ્લેઇંગ, વોઝ સિંગિંગ, વોઝ પ્લેઇંગ, આ બધા જે લાઇન કરેલા શબ્દો છે એ ભૂતકાળમાં અમુક ક્રિયા ચાલુ હતી એવો નિર્દેશ કરે છે. આ ક્રિયાપદો છે જે આપણને ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી એવું બતાવે છે. આ ક્રિયાપદો ચાલુ ભૂતકાળનો નિર્દેશ કરે છે. કોઈ ક્રિયા ભૂતકાળમાં કોઈક સમયે ચાલુ હતી તેવો નિર્દેશ કરવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ ભૂતકાળને અંગ્રેજીમાં ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય છે. કે અહીં એક વચન સાથે વોઝ અને બહુવચન સાથે વેરનો ઉપયોગ થાય છે અને ક્રિયાપદની સાથે આઈએનજી લાગે છે. આઈએનજી હોય એટલે માનવાનું કે ક્રિયા ચાલુ છે. જો ઇઝ, એમ અને આર સાથે આઈએનજીનું રૂપ આવે ક્રિયાપદ, તો એ ચાલુ વર્તમાનકાળ. અને જો વોઝ અને વેર સાથે ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ હોય તો એ ચાલુ ભૂતકાળ. આગળ જોઈએ. ચાલુ ભૂતકાળનું રૂપ જુઓ. ટુ બીના ભૂતકાળના રૂપો છે વોઝ કે વેર વત્તા ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ, જેમ કે વોઝ પ્લેઇંગ, વેર કમિંગ. હવે જુઓ, આઈ વોઝ પ્લેઇંગ એક વચન સાથે વોઝ આવશે અને બહુવચન સાથે વેર આવશે. યુ વેર પ્લેઇંગ, હી વોઝ પ્લેઇંગ, સી વોઝ પ્લેઇંગ, ઇટ વોઝ પ્લેઇંગ. હી, સી અને ઇટ તેમજ આઈ, આ ચાર સાથે વોઝનો ઉપયોગ થશે અને યુ, વી અને ધે આ બહુવચનના રૂપો સાથે વેરનો ઉપયોગ થશે. આ તમારે યાદ રાખવાનું છે. આગળ જોઈએ કે એના પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને. જો આપણે આ ચાલુ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યો બનાવવું હોય તો આપણે વોઝ
કે વેરને પહેલાં મૂકવાનું, ત્યાર પછી કર્તા અને ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ. પહેલું જુઓ, વેર યુ પ્લેઇંગ ક્રિકેટ ધેન? શું તમે ત્યારે ક્રિકેટ રમતા હતા? બીજું, વોઝ રાજેન્દ્ર વોચિંગ અ ક્રિકેટ મેચ ઓન ટીવી એટ ધેટ ટાઈમ? શું રાજેન્દ્ર ટીવી ઉપર તે સમયે ક્રિકેટ મેચ જોતો હતો? ત્રીજું, વેર દે હેવિંગ બ્રેકફાસ્ટ વેન યુ રીચ્ડ યોર ફ્રેન્ડ્સ હાઉસ? કે જ્યારે તમે મિત્રના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ નાસ્તો કરતા હતા? અહીં પ્રશ્નાર્થ વાક્યની અંદર વોઝ અને વેર પહેલાં આવશે, ત્યાર પછી કર્તા એટલે કે કોઈ પણ વ્યક્તિનું નામ, અને ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ. તો પ્રશ્નાર્થ વાક્યમાં આ રીતે થશે. પછી જુઓ નકાર વાક્ય કઈ રીતે બને. પહેલું, માય ફાધર વોઝ નોટ રીડિંગ અ ન્યૂઝપેપર ધેન. મારા પિતાજી તે સમયે છાપું વાંચતા ન હતા. નકાર વાક્ય બનાવીએ ત્યારે વોઝ પછી હંમેશા નોટ આવે, અને ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ. વોઝ નોટ અથવા વેર નોટ, એક વચન હોય તો વોઝ નોટ આવે, બહુ વચન હોય તો વેર નોટ. માય ફાધર વોઝ નોટ રીડિંગ અ ન્યૂઝપેપર ધેન. બીજું, ઇટ વોઝ નોટ રેઇનિંગ એટ ધેટ ટાઈમ. તે સમયે વરસાદ વરસતો ન હતો. આગળ જોઈએ. ત્રીજું, ચિલ્ડ્રન વેર નોટ પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ સ્ટ્રીટ ધેન. તે સમયે બાળકો શેરીમાં ક્રિકેટ રમતા ન હતા. એટલે વાક્ય રચના કઈ રીતે બનશે? નેગેટિવમાં પહેલાં કરતા, પછી વોઝ કે વેર, વત્તા નોટ, અને ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ. આગળ જોઈએ ડબલ્યુએચ ક્વેશ્ચન. ડબલ્યુએચ ક્વેશ્ચન ચાલુ ભૂતકાળમાં કઈ રીતે બને? પહેલું, વોટ વેર યુ ડુઈંગ ધેન? તે સમયે તમે શું કરતા હતા? ધેન એટલે તે સમયે, વોટ એટલે શું. બીજું, હુ વોઝ પ્લેઇંગ ધ હાર્મોનિયમ યસ્ટરડે મોર્નિંગ એટ 7 o'clock? ગઈકાલે સવારે 7 વાગ્યે કોણ હાર્મોનિયમ વગાડતું હતું? હુ એટલે કોણ. ત્રીજું, વેર વોઝ સંધ્યા ગોઈંગ એટ ધેટ ટાઈમ? સંધ્યા તે સમયે ક્યાં જતી હતી? વેર એટલે ક્યાં. ચોથું, વાય વોઝ સી ક્રાઇંગ? તે શા માટે રડતી હતી? વાય એટલે શા માટે. એટલે ડબલ્યુએચ ક્વેશ્ચન બનાવતી વખતે ડબલ્યુએચ પ્રશ્નપદ વોટ વેર હુ વાય એ આવશે સૌ પ્રથમ, ત્યાર પછી વોઝ કે વેર, પછી કરતા, અને ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ. આ રીતે આપણા ડબલ્યુએચ ક્વેશ્ચન બનશે. નોંધ જુઓ, પ્રશ્નવાક્ય જ્યારે હુથી શરૂ થાય ત્યારે હુ પછી વોઝ કે વેર વત્તા ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ મુકાય છે. જેમ કે વાક્ય નંબર 2, બીજા વાક્યમાં જુઓ, હુ વોઝ પ્લેઇંગ ધ હાર્મોનિયમ યસ્ટરડે મોર્નિંગ એટ 7 o'clock? એટલે પ્રશ્ન જ્યારે હુથી શરૂ થાય ત્યારે હુ પછી વોઝ કે વેર વત્તા ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ આવશે. જ્યારે બીજા બધામાં જુઓ કે વેર વડે છે, તો વેર વોઝ સંધ્યા ગોઈંગ, વેર પછી વોઝ આવે છે, ત્યાર પછી કરતા, અને ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ. જ્યારે હુવાળા વાક્યમાં વોઝ કે વેર પછી ડાયરેક્ટ આઈએનજીવાળું રૂપ આવશે, કારણ કે એમાં કરતા આપેલું નથી, એટલા માટે હુ પછી ડાયરેક્ટ વોઝ કે વેર વત્તા આઈએનજીવાળું રૂપ. આગળ જોઈએ સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળનો ઉપયોગ. આપણે આગળ જે પહેલા પાઠમાં શીખ્યા એ સાદો ભૂતકાળ શીખ્યા હતા, કે જેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. જેમ કે રીચ મૂળરૂપ હોય તો રીચનું રીચ્ડ એ આપણે શીખ્યા, સીનું સો, ઇઝનું વોઝ એ રીતે. હવે અહીં સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ બંને સાથે છે. એક વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળમાં. જોઈએ, આઈ રીચ્ડ માય ફ્રેન્ડ્સ હાઉસ
એટ 8 AM હું મારા મિત્રને ઘરે સવારે 8 વાગ્યે પહોંચ્યો. આ સાદો ભૂતકાળ છે. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક ધેન એટલે તે સમયે. ત્યારે તે તેનું ગૃહ કાર્ય કરતો હતો. એનું ગૃહ કાર્ય કરવાનું કામ ચાલુ હતું. લખી રહ્યો હતો, વાંચી રહ્યો હતો, તો એ ક્રિયા એ કરી રહ્યો હતો તે સમયે. જ્યારે હું મારા મિત્રના ઘરે પહોંચ્યો ત્યારે તે તેનું લેસન કરી રહ્યો હતો. એની ક્રિયા ચાલુ હતી. એટલા માટે એક વાક્ય સાદા ભૂતકાળમાં છે અને પછીનું વાક્ય ચાલુ ભૂતકાળમાં. બીજું જુઓ, આઈ સો અ ફાર્મર, મેં એક ખેડૂતને જોયો. સાદો ભૂતકાળ છે. હી વોઝ પ્લાવિંગ હિઝ ફાર્મ, તે તેનું ખેતર ખેડતો હતો. એની ખેતર ખેડવાની ક્રિયા ચાલુ હતી. જે સમયે એણે ખેડૂતને જોયો તે સમયે એ પોતાનું ખેતર ખેડી રહ્યો હતો. તો ખેતર ખેડવાની ક્રિયા ચાલુ હતી એટલા માટે વોઝ અને ક્રિયાપદનું ING વાળું રૂપ. ત્રીજું જુઓ, વી સો અ ટોય શોપ ઇન ધ વિલેજ ફેર, અમે ગ્રામ્ય મેળામાં એક રમકડાની દુકાન જોઈ. સીનું ભૂતકાળ સો એ આપણને સાદો ભૂતકાળ બતાવે છે. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ, રમકડાની દુકાન આગળ કેટલાક બાળકો ઊભા હતા. ચોથું, ઇટ વોઝ 6:30 AM, સવારના 6:30 વાગ્યા હતા. ધ સન વોઝ રાઇઝિંગ એટ ધેટ ટાઈમ, તે સમયે સૂર્ય ઉગી રહ્યો હતો, ઉગતો હતો. એની ઉગવાની ક્રિયા ચાલુ હતી. તો આ રીતે સાદો ભૂતકાળ, પહેલા વાક્યમાં સાદો ભૂતકાળ છે અને ત્યાર પછીના વાક્યમાં ચાલુ ભૂતકાળ છે. અહીં જુઓ, આ ઉપર જે વાક્યો આપેલા છે એમાં સાદો ભૂતકાળ કયો છે અને ચાલુ ભૂતકાળ કયો છે તમને નીચે કોઠામાં આપેલું છે. કે પહેલા વાક્યમાં સાદો ભૂતકાળ શું છે, રીચ્ડ, અને ચાલુ ભૂતકાળ શું છે, વોઝ ડુઈંગ. બીજામાં સો એ સાદો ભૂતકાળ છે અને વોઝ પ્લાવિંગ એ ચાલુ ભૂતકાળ. ત્રીજામાં સો અ સાદો ભૂતકાળ અને વેર સ્ટેન્ડિંગ એ ચાલુ ભૂતકાળ છે. ચોથા વાક્યમાં વોઝ એ સાદો ભૂતકાળ અને વોઝ રાઇઝિંગ એ ચાલુ ભૂતકાળ. તો આના પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળ એ બેમાં શું ફરક છે. તો સાદા ભૂતકાળમાં ફક્ત ભૂતકાળનું રૂપ જ આવશે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જ્યારે ચાલુ ભૂતકાળની અંદર વોઝ કે વેર વત્તા ક્રિયાપદનું ING વાળું રૂપ આવે છે. આગળ જોઈએ ટાઈમ એક્સપ્રેશન્સ. ચાલુ ભૂતકાળ સૂચવતા શબ્દો વાક્યની અંદર THEN ધેન અથવા તો એટ ધેટ ટાઈમ એવા શબ્દો હોય તો આપણે માનવાનું કે એ ચાલુ ભૂતકાળ છે. તે સમયે ત્યારે એવો અર્થ થાય છે. એટ 10 o'clock લાસ્ટ નાઇટ, ગઈ રાત્રે, કાલે 10 વાગ્યે. એટ 9 o'clock યસ્ટરડે મોર્નિંગ, ગઈકાલે સવારના 9 વાગ્યે. હવે એક્ટિવિટી 1 છે. અહીં એક વચન સાથે વોઝ આવશે અને બહુવચન સાથે વેર આવશે. તો વાક્ય બનશે કે શિલ્પા વોઝ બાઈંગ વેજીટેબલ્સ ધેન. શિલ્પા તે સમયે વેજીટેબલ્સ ખરીદતી હતી. ચિલ્ડ્રન બહુવચન છે તો ચિલ્ડ્રન વેર પ્લેઈંગ ટોઈઝ એટ ધેટ ટાઈમ. બાળકો તે સમયે રમકડા રમી રહ્યા હતા. માય ફાધર એક વચન છે તો માય ફાધર વોઝ પ્લેઇંગ ધ હાર્મોનિયમ ધેન. મારા પિતા તે સમયે હાર્મોનિયમ વગાડી રહ્યા હતા. માય મધર છે એક વચન છે એટલે વોઝ આવશે. માય મધર વોઝ બાઈંગ વેજીટેબલ્સ એટ ધેટ ટાઈમ. મારી માતા તે સમયે શાકભાજી ખરીદી રહી હતી. લાઉડ સ્પીકર્સ બહુવચન છે એટલે વેર આવશે. લાઉડ સ્પીકર્સ વેર
પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ ધેન. તે સમયે લાઉડસ્પીકર્સ ઉપર ફિલ્મના ગીતો વાગી રહ્યા હતા. તો આ રીતે, અને એક બીજું પણ વાક્ય બની શકે કે ચિલ્ડ્રન વેર મેન્ડિંગ ટોઈઝ એટ ધેટ ટાઈમ, કે બાળકો તે સમયે રમકડા બનાવી રહ્યા હતા. મેન્ડિંગ, બનાવવું. તો આ રીતે કોઠા પરથી વાક્યો બનશે. એક વચન હશે તો વોઝ આવશે, બહુ વચન હશે તો વેર આવશે. અને આપણા વચ્ચેના બે કોઠાને અનુરૂપ તમારે શબ્દો મૂકીને મિનિંગફુલ વાક્યો બનાવવાના છે. એક્ટિવિટી 2 જોઈએ. કૌંસમાં આપેલ ક્રિયાપદના યોગ્ય રૂપનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. નમૂના રૂપે પ્રથમ વાક્યનો જવાબ આપવામાં આવ્યો છે. પહેલું જુઓ એક્ઝામ્પલ. આઈ ખાલી જગ્યા ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ એટ 6 o'clock લાસ્ટ ઇવનિંગ. હી ખાલી જગ્યા ધ હાર્મોનિયમ ધેન, કે હું મારા મિત્રના ઘરે ગઈકાલે સાંજે 6 વાગ્યે ગયો ત્યારે તે હાર્મોનિયમ વગાડી રહ્યો હતો. એટલે પહેલું વાક્ય સાદો ભૂતકાળ આવશે, બીજું વાક્ય ચાલુ ભૂતકાળ. તો પહેલાં વાક્યમાં ગોનું ભૂતકાળ શું થશે? વેન્ટ. તો આઈ વેન્ટ ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ એટ 6 o'clock લાસ્ટ ઇવનિંગ. હી વોઝ પ્લેઇંગ ધ હાર્મોનિયમ ધેન. હી એક વચન છે એટલા માટે વોઝ લાગશે, અને પ્લેનું શું થશે? પ્લેઇંગ. વોઝ પ્લેઇંગ, ક્રિયા ચાલુ હતી. એટલે પહેલાં વાક્યમાં ભૂતકાળનું રૂપ આવશે અને બીજા વાક્યમાં ચાલુ ભૂતકાળનું રૂપ. આગળ જોઈએ. પહેલું, માય ફ્રેન્ડ, હું ડાયરેક્ટ જવાબ બોલું છું. પહેલું વાક્ય સાદો ભૂતકાળ અને બીજું વાક્ય ચાલુ ભૂતકાળ. માય ફ્રેન્ડ કેમ ટુ માય હાઉસ ધીસ મોર્નિંગ. અહીંયા કમનું ભૂતકાળ કેમ. આઈ વોઝ ડુઈંગ માય હોમવર્ક, હું મારું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. બીજું, યોર ફોન રેંગ એટ 9 p.m. તારો ફોન 9 વાગ્યે આવ્યો. વી વેર હેવિંગ ડિનર એટ ધેટ ટાઈમ. વી બહુવચન છે એટલા માટે વેર આવશે. વી વેર હેવનું હેવિંગ કરતી વખતે ઈ નીકળી જશે અને ing, HAVING. વી વેર હેવિંગ ડિનર એટ ધેટ ટાઈમ. ત્રીજું, વી સ્વિચ્ડ ધ ટીવી ઓન, અમે ટીવી ચાલુ કરી. સચિન એન્ડ ધોની વેર બેટિંગ એટ ધેટ ટાઈમ. સચિન અને ધોની તે સમયે બેટિંગ કરી રહ્યા હતા. ચોથું, ઇટ વોઝ 6 a.m. 6 વાગ્યા હતા. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી ધેન, તે સમયે પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. પાંચમું, અવર ફાધર રિટર્ન ફ્રોમ ધ ઓફિસ એટ 8 p.m. અમારા પિતા ઓફિસેથી સાંજે 8 વાગ્યે પાછા ફરે છે. વી વેર વોચિંગ અ ટીવી સિરિયલ એટ ધેટ ટાઈમ, તે સમયે અમે ટીવી સિરિયલ જોઈ રહ્યા હતા. છઠ્ઠું, ઇટ વોઝ 8 a.m. સવારના 8 વાગ્યા હતા. માય મધર વોઝ કુકિંગ, મારી માતા રસોઈ બનાવી રહી હતી. એન્ડ માય ફાધર વોઝ રીડિંગ અ ન્યૂઝ પેપર એટ ધેટ ટાઈમ, મારા પિતા ન્યૂઝ પેપર વાંચી રહ્યા હતા. આગળ જોઈએ. સાતમું, ધેર વેર ચિલ્ડ્રન એટ ધ ટોય શોપ. અહીં બીનું ભૂતકાળનું રૂપ શું થશે? વેર. અહીં ચિલ્ડ્રન બહુવચન છે એટલા માટે આગળ વેર આવશે. ધેર વેર ચિલ્ડ્રન એટ ધ ટોય શોપ. ધે વેર બાઇંગ ટોઈઝ, તેઓ રમકડા ખરીદી રહ્યા હતા. આઠમું, ધેર વેર સેલ્સ ગર્લ્સ એટ ધ કાઉન્ટર્સ. કાઉન્ટર્સ ઉપર સેલ્સ ગર્લ્સ હતી. ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઇલ, તેઓ મુલાકાતીઓનો પ્રશ્નોનો જવાબ હસતા હસતા આપી રહી હતી. નવમું, ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલની અંદર, મોટા ચકડોળની અંદર ઘણા બધા બાળકો હતા. ધે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, તેઓ ઉત્તેજિત થઈને અવાજ કરી રહ્યા હતા. દસમું, ઇટ વોઝ અ લોંગ રિસેસ, ખૂબ જ લાંબી રિસેસ હતી. સમ સ્ટુડન્ટ્સ વેર હેવિંગ ધેર સ્નેક્સ, કેટલાક વિદ્યાર્થીઓ તેમનો નાસ્તો કરી રહ્યા હતા. અગિયારમું, વી સો મેની ચિલ્ડ્રન એટ ધ સીસોર, અમે દરિયા કિનારે ઘણા બધા બાળકોને જોયા. સમ ઓફ ધેમ વેર એન્જોઈંગ અ કેમલ રાઈડ, કેટલાક
બાળકો ઊંટ સવારીની મજા માણી રહ્યા હતા. 12મું, આઈ એન્ટર્ડ માય સ્કૂલ લાઇબ્રેરી. હું મારી સ્કૂલ લાઇબ્રેરીમાં પ્રવેશ્યો. સમ સ્ટુડન્ટ્સ વેર રીડિંગ મેગેઝિન્સ એન્ડ ન્યૂઝ પેપર્સ એટ ધેટ ટાઈમ. તે સમયે કેટલાક વિદ્યાર્થીઓ મેગેઝિન અને છાપું વાંચી રહ્યા હતા. 13મું, ઇટ વોઝ 11 AM. આઈ રીચ્ડ ધ રેલવે પ્લેટફોર્મ. હું રેલવે પ્લેટફોર્મ પર પહોંચ્યો. પેસેન્જર્સ વેર વેઇટિંગ ફોર ધ ટ્રેન ટુ અરાઈવ. મુસાફરો ટ્રેનના આવવાની રાહ જોઈ રહ્યા હતા. 14મું, હુ વોઝ આસ્કિંગ યુ ક્વેશ્ચન એટ ધેટ ટાઈમ. તે સમયે તમને કોણે પ્રશ્ન પૂછ્યો હતો. 15મું, ધે વેર નોટ પ્લેઇંગ કબડ્ડી. તેઓ કબડ્ડી રમી રહ્યા ન હતા. ધે વેર પ્લેઇંગ ખોખો એટ ધેટ ટાઈમ. તે સમયે તેઓ ખોખો રમી રહ્યા હતા. 16મું, વી હર્ડ સમ સાઉન્ડ્સ. અમે કેટલોક અવાજ સાંભળ્યો. વી કેમ આઉટ ઓફ અવર હાઉસ. અમે અમારા ઘરની બહાર નીકળ્યા. અ હેલિકોપ્ટર વોઝ ફ્લાઇંગ વેરી લો. હેલિકોપ્ટર ખૂબ જ નીચેથી ઉડી રહ્યું હતું. 17મું, વી સો સમ ગર્લ્સ ઇન ધ મંડપ. અમે કેટલીક છોકરીઓને મંડપમાં જોઈ. ધે વેર સર્વિંગ આઈસ્ક્રીમ ટુ ધ ગેસ્ટ્સ. તેઓ મહેમાનોને આઈસ્ક્રીમ પીરસી રહી હતી. 18મું, વી વેર ઇન ધ મેરેજ પ્રોસેસન. અમે લગ્નના વરઘોડામાં ગયા. ધ બેન્ડ પાર્ટી વોઝ પ્લેઇંગ વન્ડરફુલ મ્યુઝિક. કે બેન્ડ પાર્ટી સરસ મજાનું સંગીત વગાડી રહી હતી. એન્ડ ધ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ વેર ડાન્સિંગ ટુ ધ મ્યુઝિક. યુવાન છોકરાઓ અને છોકરીઓ આ સંગીત ઉપર ડાન્સ કરી રહ્યા હતા. 19મું, ઇટ વોઝ 9 AM. સવારના 9 વાગ્યા હતા. વી સ્ટૂડ એટ ધ બસ સ્ટોપ. અમે બસ સ્ટોપ ઉપર ઊભા હતા. સ્ટેન્ડનું ભૂતકાળ સ્ટૂડ, STOOD, સ્ટૂડ. એન્ડ ઇટ સડનલી વોઝ સ્ટાર્ટિંગ ટુ રેઇન. અને અચાનક વરસાદ વરસવાનું શરૂ થયું. 20મું, વી એન્ટર્ડ ધ શોપ. અમે દુકાનમાં પ્રવેશ્યા. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ હાઉ ટુ ઓપરેટ અ વોશિંગ મશીન. કે વોશિંગ મશીન કઈ રીતે ચલાવવું એનું નિદર્શન કરી રહ્યો હતો. 21મું, ઇટ વોઝ અબાઉટ 6 PM. સનના 6 વાગવા આવ્યા હતા. ધ સન વોઝ સેટિંગ ઇન ધ વેસ્ટ. સૂર્ય પશ્ચિમ દિશામાં અસ્ત થઈ રહ્યો હતો. 22મું, વી સો અ જાયન્ટ વ્હીલ ઇન ધ ફેર. અમે મેળામાં મોટું ચકડોળ જોયું. ચિલ્ડ્રન એન્ડ ગ્રોનઅપ્સ વેર એન્જોઈંગ અ રાઈડ ઇન ઇટ. બાળકો અને યુવાન લોકો આની સવારીની મજા માણી રહ્યા હતા. તો આ રીતે અહીં આપણી એક્ટિવિટી 2 પૂર્ણ થાય છે. એક્ટિવિટી 3 જોઈએ. કૌંસમાં આપેલ ક્રિયાપદનો યોગ્ય રૂપ મૂકી નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો. આપણા વિનુવાળા પાઠનો એક પેરેગ્રાફ છે, એનું તમારે અહીં ભૂતકાળનું રૂપ લખવાનું છે. વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. વિનુ ઝાડ ઉપર ચડ્યો. હી સેટ ઓન અ બ્રાન્ચ. એ ડાળી પર બેઠો. સીટનું ભૂતકાળ સેટ. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. અને તે જે ડાળી ઉપર બેઠો હતો એ જ ડાળીને એ કાપવા માંડ્યો. એન ઓલ્ડ મેન સો ધ બોય. એક વૃદ્ધ માણસે આ બાળકને જોયો. હી સેડ. તેણે કહ્યું, ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. કે તું આ ડાળ કાપીશ નહીં. યુ વિલ ફોલ. તું પડી જઈશ. અહીં ભવિષ્યકાળની વાત કરી છે કે જો તું એ ડાળી કાપશે તો પડી જશે. વિલ ફોલ. ધ બોય લાફ્ડ એટ હિમ. પેલો છોકરો એમના તરફ જોઈને હસે છે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તે તેમની સલાહ માનતો નથી. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. એ ઝાડની ડાળી કાપવાનું ચાલુ રાખે છે. એઝ અ રિઝલ્ટ, અને પરિણામે, હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. અને પરિણામે એ ઝાડ ઉપરથી પડી જાય છે અને એનો પગ ભાંગી જાય છે. તો આ રીતે આપણે ભૂતકાળના રૂપો મૂક્યા અને પેરેગ્રાફ પૂર્ણ કર્યો. મિત્રો, આપણા આ મહિનાના એન્ડિંગમાં આપણી અંગ્રેજીની પરીક્ષા આવશે.
એટલા માટે તમારે આ બધી તૈયારી કરવાની છે. આપણે આ એક્ટિવિટી 1, 2, 3, આ એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને આ 3, આ તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખી લેવી અને પરીક્ષાની અંદર આપણને 1 થી 3 પાઠ પૂછાશે તો એમાં તમારે આ ગ્રામર પણ કરવાનું છે. અને આ લખાઈ જાય લેસન એટલે તમારે મને વોટ્સએપ પર મોકલવાનું છે. અને આપણા આગળના જે લેસન થઈ ગયા, પહેલો, બીજો, ત્રીજો, એનું જે સ્વાધ્યાય છે, એનું ભાષાંતર છે અને ઇંગ્લિશમાં લેસન પણ તમારે વારંવાર વાંચવો. પરીક્ષામાં ગમે ત્યાંથી કંઈ પણ પૂછાઈ શકે, એટલા માટે તમારે અત્યારથી તૈયારી શરૂ કરી દેવી. ઓકે, થેન્ક યુ.